છો બધા? મજામાં બરાબર ને? કલસોરમાં આજે આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હસેનો અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે એક સરસ મજાનું ગીતડું ગાઈશું અને તેને વિસ્તારપૂર્વક સમજીશું. તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. જાળની સાથે દોસ્તી મારી, પાણની સાથે દોસ્તી. જાળની સાથે દોસ્તી મારી, પાણની સાથે દોસ્તી. હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારી, કાંઠા સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારી, કાંઠા સાથે દોસ્તી. ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી. ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારી, કેરી સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારી, કેરી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. મજા આવીને બાળકો ગીત ગાવાની? હવે મને કહો જોઈએ, દોસ્તી એટલે શું? તમે કહેશો કે આપણો જે દોસ્ત હોય, મિત્ર કે ભાઈબંધ, એની સાથે આપણો જે સંબંધ હોય એને દોસ્તી કહેવાય, બરાબર ને? પણ આ ગીતમાં તો ઝાડ, પાન, દરિયો એ બધા સાથે દોસ્તી કરવાનું કહે છે. તો શું એમની સાથે દોસ્તી થાય? વિચારો જોઈએ. અને જો એમની સાથે દોસ્તી થાય તો તમને કેવું લાગશે? તમને કોઈ એમ કહે કે તમને સૌથી વધારે ક્યારે મજા આવે છે, તો તમે કહેશો કે મારા મિત્ર સાથે જ્યારે હું રમું છું ત્યારે મને સૌથી વધારે મજા આવે છે. બધા બાળકો કે પછી મોટા વડીલોને પોતાના મિત્ર સાથે ખૂબ જ મજા આવે છે. તમને પણ તમારા મિત્રોની યાદ આવી ગઈ હશે. કેટલા સમયથી સરખી રીતે તમે તેમને મળ્યા નથી કે તેમની સાથે રમ્યા નથી. આવી ગયા ને તમારા બધા મિત્રો યાદ? હવે તમે વિચારો જોઈએ કે આપણે માત્ર આપણા મિત્રો જ નહીં, ઝાડ, પાન, દરિયો, કિનારો આ બધા જ સાથે દોસ્તી કરીએ તો કેવું થાય? ચલો આપણે વિચારીએ. અહીં આ ગીતમાં કવિ સુરેશ દલાલે સૌથી પહેલાં તો ઝાડ સાથે દોસ્તી કરી છે. તો વિચારો જોઈએ, ઝાડ સાથે દોસ્તી થઈ જાય તો કેવું લાગે? તમે એની સાથે શું રમશો? તમને એના અલગ અલગ રંગો, ફૂલો, ફળો ખૂબ જ ગમશે. તમે એને પાણી પાઈને ખૂબ જ મોટા કરશો, એમનું ખૂબ જ ધ્યાન રાખશો. કરશો ને આવું? બીજું તમે શું શું કરશો? જો ઝાડ તમારા મિત્ર હોય તો એ તમારે જાતે જ વિચારવાનું છે. ત્યાર પછી પાન સાથે દોસ્તી કરવાની વાત છે. તો કહો જોઈએ, પાન સાથે દોસ્તી થઈ જાય તો તમે શું કરશો? મને તો અલગ અલગ આકારના પાંદડાઓ ખૂબ જ ગમે છે. જો મારે એની સાથે દોસ્તી થઈ જાય તો હું તો એમાંથી અલગ અલગ સરસ મજાના આકારો બનાવું અને નવા નવા આકારો શીખું. તમે શું કરશો? વિચારજો હોને. પાન પછી કવિએ પંખીના ગાન સાથે દોસ્તી કરવાની વાત કહી છે. પંખીના ગાન એટલે કે પંખી જે ગીતો ગાય છે તે. જો એ મારા મિત્ર હોત તો હું તો તેમની પાસે મારા મનગમતા ગીતો ગવડાવત. મને ખૂબ જ મજા આવત મારા મનગમતા ગીતો પંખીના મીઠા મીઠા અવાજે સાંભળીને. તમે શું કરત? વિચારો જોઈએ. ત્યાર પછી દરિયા સાથે દોસ્તીની વાત છે. અરે તો મજા જ પડી જાય, બરાબર ને? દરિયાની અંદર કેટલું બધું હોય છે, કેટલા બધા જીવો, મોતી, છીપલા, હું તો એ બધું જોવા જાઉં. તમે કહો જોઈએ, તમે શું કરશો? દરિયા પછી કવિએ દરિયાના કાંઠા સાથે દોસ્તી કરવાની વાત કરી છે, એટલે કે દરિયાનો કિનારો. જો દરિયાના કિનારા એટલે કે કાંઠા સાથે દોસ્તી થઈ જાય તો
તો કેટલી મજા આવે, બરાબર ને? ત્યાં રમવાની ખૂબ જ મજા આવે. અલગ અલગ રમતો રમીએ, માટીમાંથી ઘર બનાવીએ, આપણા મિત્રો સાથે ત્યાં જઈએ, બરાબર? તમે શું કરશો જો તમારી દરિયાના કાંઠા સાથે દોસ્તી થઈ જાય તો? વિચારો. ત્યાર પછી શેરડીના સાઠા સાથે દોસ્તીની વાત છે. તમે બધાએ શેરડીનો રસ્તો પીધો જ હશે, પરંતુ શું તમે સીધો જ શેરડીના સાઠામાંથી ચૂસીને રસ પીધો છે? અને જો ના પીધો હોય તો તમે એકવાર એની સાથે દોસ્તી કરીને સીધો જ શેરડીના સાઠામાંથી રસ પીજો. તમને ખૂબ જ મજા આવશે અને રસ ખૂબ જ મીઠો લાગશે. ત્યાર પછી કેરમ સાથે દોસ્તીની વાત છે. મને તો એવું લાગે છે કે કેરમ સાથે તો તમારે બધાને દોસ્તી હશે જ. છે ને, રમો છો ને બધા કેરમ? કેટલી મજા આવે વિચારો જોઈએ. એ કેરમ તમારી દોસ્ત હોય ખરેખર તો તમે શું કરો, એની સાથે કેવી રમત રમો? કેરમ પછી કોડી સાથે મિત્રતા કરવાની વાત છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તો કોડીનું નામ જ નહીં સાંભળ્યું હોય. અહીં તમે ચિત્રમાં કોડીને જોઈ શકો છો. કોડીમાંથી ઘણા બધા સરસ મજાના આભૂષણો બને છે, અને આ કોડીની સાથે જો દોસ્તી થઈ જાય તો એના સાથે ઘણી બધી રમતો પણ રમી શકાય છે. તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો, હો ને? અને એની સાથે દોસ્તી કરી અને રમતો પણ રમજો. કોડી પછી વાત છે હોડીની. બનાવી છે ને બધાએ રંગબેરંગી અલગ અલગ આકારની હોડીઓ. ચોમાસામાં વહેતા પાણીની અંદર આવી સરસ મજાની કાગળની હોડી બનાવી અને તેને વહેતી મૂકવાની કેવી મજા આવે છે, બરાબર ને? બધાએ તેને દોસ્ત બનાવી અને તેની સાથે રમ્યા જશો. વિચારો જોઈએ, એ તમારી સાચે દોસ્ત હોય તો તમે એની સાથે કેવી કેવી રમતો રમશો? ત્યાર પછી વાત છે આપણા સૌથી જૂના, સૌથી સારા અને સૌથી સાચા મિત્રની. એ કોણ હશે? એ છે આપણા મમ્મી પપ્પા, છે ને તમારા સાચા મિત્ર. તમે જે કહો એ મમ્મી તમને ખાવાનું બનાવી આપે છે, પપ્પાને તમે જે કહો તે રમકડા લઈ આપે છે, તમને ફરવા પણ લઈ જાય છે. તમારે જે જોઈતું હોય, જેવું બનવું હોય તેવું તમને કરવામાં મદદ કરે છે. કેવી મજા આવે છે અને એ લોકો તમને કેવી મજા કરાવે છે. આના સિવાય પણ આપણા મમ્મી પપ્પા આપણા માટે શું શું કરે છે એ તમારે વિચારવાનું છે. અને હવે છેલ્લે વાત છે ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. તો સૌથી પહેલાં તો મને એ કહો કે ગપ્પુ એટલે શું? બધા જ જાણો છો ને, બધા જ ગપ્પા મારતા હશો, હે ને? સૌથી વધારે અને મોટા મોટા ગપ્પા તો આપણે આપણા મિત્રો સાથે જ મારીએ છીએ, બરાબર ને? યાદ કરો જોઈએ તમે કેવા કેવા ગપ્પા મારતા હતા જ્યારે તમે સ્કૂલે જતા હતા. છોકરીઓની તો વાતો જ ના ખૂટે જ્યારે તે તેમની બહેનપણીઓને મળે છે. આખો દિવસ કંઈક ને કંઈક ગપ્પા મારે છે. તમારા ટીચર પણ તમને એવું કહેતા હશે, હે ને, કે ગપ્પા મારવાનું હવે બંધ કરો. આજે યાદ કરો જોઈએ જ્યારે તમે શાળાએ હતા ત્યારે તમે તમારા મિત્રો સાથે કેવા કેવા ગળિયા ગળિયા ગપ્પા મારતા હતા. બાળકો, અહીં આપણે જે ચર્ચા કરી તેમાં મને જે લાગ્યું, એટલે કે આ બધા જો મારા મિત્રો હોય તો મને કેવું થાય તેની ચર્ચા કરી છે. પણ તમારે તમારી જાતે વિચારવાનું છે કે આ બધા જો તમારા મિત્ર હોય તો તમને કેવું લાગશે, તમે એની સાથે શું રમત રમશો, તમે એની સાથે કેવી કેવી વાતો કરશો, એ તમારે તમારી જાતે વિચારવાનું છે. તમને ખૂબ જ મજા આવશે. આવતા વિડીયોમાં આપણે આ પાઠમાં આગળ વધીશું. ત્યાં સુધી બાય બાય.